અને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એ પર નજર કરી લઈએ. નિત્યાનંદ મામલે જ વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે. મંતવ્ય ન્યૂઝ પર નિત્યાનંદ મામલે સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું છે. આ મામલે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે આઈએસ અધિકારી નિત્યાનંદને બચાવે છે, શક્તિસિંહનો આ આક્ષેપ છે. અમદાવાદ પોલીસની કામગીરી પ્રશંસનીય છે, શક્તિસિંહે પણ કહ્યું છે, અને આઈએસ અધિકારી નિત્યાનંદના ભક્ત છે જેઓ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલે આ પ્રકારે ટ્વીટ કર્યું છે અને સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે પોલીસની જે કામગીરી છે તે પ્રશંસનીય છે. તો એક આઈએએસ અધિકારી નિત્યાનંદના ભક્ત છે અને તેઓ જ નિત્યાનંદને બચાવે છે તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ તેમણે અમદાવાદ પોલીસની જે કામગીરી છે તેની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે સાચે જ પોલીસની કામગીરી પ્રશંસનીય છે. નિત્યાનંદ મામલે સૌથી મોટા સમાચાર તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. વધુ વિગતો મેળવીએ. મારા સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે. ભાવેશ, જે પ્રકારે નિત્યાનંદ મામલે હવે શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે, શું વધુ વિગતો? નિત્યાનંદ આશ્રમનો જે વિવાદ છે તે હવે શમવાનું નામ નથી લેતું અને દરરોજ દર એક કલાકે નવી નવી માહિતીઓ નવા નવા ખુલાસાઓ સામે આવતી રહ્યા છે. ત્યારે હવે ફરીવાર એક નવો ખુલાસો સામે આવ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે આજે ટ્વીટ કરી છે અને ટ્વીટમાં તેમણે એક તરફ ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદના જે ગ્રામ્ય પોલીસ છે તેમની કામગીરીને સરાહના કરી છે, પ્રશંસનીય છે તેવું કહ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાતના એક આઈએએસ અધિકારી નિત્યાનંદના તમામ કામમાં તેમને મદદ કરતા હોય અને તેમના ભક્ત હોય તે પ્રકારનું પણ તેમણે ટિપ્પણી કરી છે. ખૂબ જ મહત્વનું છે કે છેલ્લા અઠવાડિયાથી આ જે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વિવાદમાં હવે આખરે કોંગ્રેસ ઝંપલાવ્યું છે અને કોંગ્રેસના નેતા દ્વારા જ્યારે આ ટ્વીટ કરવામાં આવ્યું છે ત્યારે ટ્વીટને લઈને હવે ફરી એકવાર આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને નિત્યાનંદ આશ્રમની મુશ્કેલીઓમાં હવે ફરીવાર વધારો થશે. કારણ કે હાઈકોર્ટમાં પણ આ મામલે આજે સુનાવણી થઈ અને આગામી 26મી તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે ત્યારે એક પછી એક અનેક વિવાદો સામે આવી રહ્યા છે. એક તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે સ્કૂલ છે તેમના પાસે માહિતી આપવામાં ન આવી તો તેને નોટિસ ફટકારી, સ્કૂલ દ્વારા આશ્રમને નોટિસ ફટકારી, એટલે કે આ જે વિવાદ છે તે વિવાદમાં એક પછી એક આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે.